અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામ ખાતે આવેલ આંબેડકર છાત્રાલયમાં બાળકોની સંભાળ રાખવા માટે રાખવામાં આવેલા ગૃહપતિએ જ વાંચ્યા વગર ધોરણ 12માં પાસ કરી દેવાની લાલચ આપીને સગીર બાળકીનું બે બે વખત શિયર લૂંટીને સમગ્ર ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપતા શિક્ષણ જગતમાં ખરભડાટ મચી જવા પામ્યો છે. પોલીસે ગૃહપતિની ધરપકડ કરી છે. છાત્રાલયમાં ગૃહપતિ તરીકે કામ કરતા અને મૂળ બોટાદ પંથકમાં વતની એવા 25 વર્ષીય રાહુલ ખેતરિયા નામના શખ્સે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી એક 16 વર્ષની સગીરાને એક રૂમમાં લઈ જઈ તેનું શિયર લૂંટ્યું હતું. ત્યારબાદ ફરી બીજા દિવસે નરાધમે બાળકીને છાત્રાલયમાં જ આવેલી રૂમમાં લઈ જઈને તેનું શિયર લૂંટ્યું હતું અને સાથે સાથે સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં નરાધમ ગૃહપતિ છાત્રાએ આ વિડીયો બતાવીને બ્લેકમેલ કરતો હતો અને જો કોઈને પણ કહેશે તો તાબે ન થાય તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. ઘટનાના પગલે શિક્ષણ જગતમાં ખરભડાટ મચી ગયો છે અને ફિટકારની લાગણી વરસી રહી છે. બેન, શું આપનું નામ છે અને શું બનાવ બેનો છે આપની દીકરી ઉપર? મારું નામ મનીષા બેન છે. ને શું બનાવ બેનો છે આપની દીકરી? મારી દીકરી 12 ધોરણમાં ભણે છે અને એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. કોણે કર્યું છે? રાહુલ નામનો છોકરો છે. સાત્રાલય છે, સ્કૂલની બાજુમાં સાત્રાલય છે, પાછળ ત્યાં સ્કૂલ છે અને ઓલો સાત્રાલય સ્કૂલની પાછળ સાત્રાલય છે. એ સાત્રાલયમાં રાહુલ નામનો એક વ્યક્તિ કામ કરે છે અને ખીમજી કરીને છે, નાની કુકાઓની સલાવે છે. અને બોટાદ બાજુના ગામનો છોકરો છે રાહુલ કરીને, અને મારી છોકરીને 12મા ધોરણમાં પાસ કરાવી દેવાની બોર્ડની પરીક્ષામાં સારા ટકા લાવી દે, પાસ કરાવી દે, એ માટે એણે મારી છોકરીને ધમકાવી છે, લલચાવી છે, પોલચાવી છે. મારી દીકરી 16 વર્ષની છે, 16 વર્ષ અને 8 માસની છે. મારી દીકરી એના કયામાં આવી ગઈ છે. એ જેમ કહેતો તો એમ કરતી હતી. મારી દીકરીને એમ કીધું કે આ વાત કોઈને કીધી છે તો હું તને સને બરબાદ કરી દઈ, તારા ફોટા વાયરલ કરી દઈ. અને એને ફોટા પાડ્યા છે. અને મારી દીકરીને સને એને જેમ કીધું એમ મારી દીકરીએ કીધું છે. છતાં હદ હટી જવા છતાં એની બાપને ન કહી શક્યા એટલે એની માને કીધું છે. અને એની માએ કડકમાં કડક પગલાં લીધા છે. અને હર કોઈ દીકરીની માને આ પગલાં લેવા જરૂરી છે. કોઈની વાતમાં કોઈ છોકરીઓ ફસાવ ન હોય અને કોઈનો બાપ દુઃખી ન થાય, કોઈની મા દુઃખી ન થાય, કોઈનો ભાઈ દુઃખી ન થાય. અને આ કડકમાં કડક કોઈ છોકરી સાથે આવું બનતું હોય તો તમારે તમારા માટે આ પોલીસ સ્ટેશન, મોદી સાહેબ છે, બધે તમને સાથ સહકાર આપે છે. તમે સુકામ બીવો સવો, તમારે કોઈ દીકરીને બીવાની જરૂર નથી. હું એક દીકરીની મા બોલું છું અને આ થયું છે. હર કોઈની કોઈ દીકરી સાથે થયું છે એની માને ખબર હશે કે મારી દીકરી જ્યારે શું થયું છે. કાલ સવારે તમારી મારી દીકરી આરે થયું, કાલ સવારે તમારી દીકરી સાથે થાહે, તમારી દીકરી સાથે થાહે, બાપ હશે એની દીકરી સાથે થાહે, કદાચ કોઈ ભાઈ હશે એની બેન સાથે થશે. એટલે તમે સને કડકમાં કડક પગલાં લ્યો અને મારી દીકરી આરે જે આ થયું છે એના કડક પગલાં લ્યો અને એને કડકમાં કડક સજા કરો. એટલે કોઈ ભડનો દીકરો, હું એમ કહું છું કે ભણનો દીકરો આ મારી દીકરી સાથે તો નહીં પણ આખી ગુજરાત સૌરાષ્ટ્રમાં કોઈ દીકરી હશે એને કોઈ છોકરો કે કોઈ ગમે એવો ગુંડો હશે, ગમે એવો હશે ને અધિકારી હશે તો કોઈ છોકરીને કાંઈ કરી નહીં શકે અને કાંઈ એનું હાલશે નહીં. તમે જાગૃત થાવ, ગૃહિણી બધી બહેનો છો, દીકરી છો, દીકરીની મા છો, દીકરીનો બાપ છે, દીકરીનો ભાઈ છે, બધા જાગૃત થાવ અને કડકમાં કડક પગલાં ભરો. અને જે નથી કરતા ને એના લીધે જ આવડા કુર્તવ્ય કરે છે ને એ જ આગળ વધે છે, બાકી કોઈ આગળ વધવા કોઈના બાપની હેસિયત નથી આગળ વધે.